જિલ્લા ચૂંટણીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, હોમગાર્ડ જવાનોને જીઆરડી તેમજ દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાયું હતું. આગામી 1 અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ માટે મતદાન થવા જઈ રહી છે. તે પહેલા ચૂંટણીઓમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું આજે પોસ્ટલ બેલેટ થકી જિલ્લાની તમામ 5 વિધાનસભા બેઠકો ઉપર મતદાન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ શહેરની કેજે પોલીટેકનિક કોલેજ અને અંકલેશ્વરમાં શારદા ભવન ટાઉન હોલ, ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સરકારી કર્મચારીઓ, હોમગાર્ડ અને જીઆરડી તેમજ પોલીસ કર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું. વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર ઉમેદવાર માટે મતદાન કરી લોકશાહીના ઉત્સવમાં પોતાનો ઉત્સાહ દેખાડ્યું હતું. હું એઆરઓ 153 ભરૂચ વિધાનસભા અને સિટી મામલતદાર ફરજ બજાવું છું. આગામી તારીખ 1/12/2022 રોજ ભરૂચ વિધાનસભા, ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભાનું મતદાન થનાર છે. જે અંગે મહેરબાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ, આરઓ સાહેબ અને પ્રાંત સાહેબ અને ઈસીઆઈની ગાઈડલાઇન મુજબ આજરોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે 1/12/2022 રોજ જે પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, એલડીઆરપી ફરજ ઉપર નિયુક્ત થયેલા છે તેઓને પોસ્ટલ બેલેટથી મતદાન 5 વિધાનસભા મત વિભાગનું કરવાનું આયોજન કરેલ છે. જેમાં 153 ભરૂચના 670 પોલીસ અને હોમગાર્ડ એલડીઆરપીના પોસ્ટલ બેલેટ માટેની અરજીઓ આવેલ છે, તેમજ અન્ય વિધાનસભાઓમાં પણ તે પોસ્ટલ બેલેટની અરજીઓ આવેલ છે. તેની આજરોજ પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા ચાલુ છે. 5 વિધાનસભાના પોસ્ટલ બેલેટ થી મતદાન પોલીસ અને હોમગાર્ડનું પોલીસ હેડક્વાર્ટર ખાતે સરકારની જે ચૂંટણી પંચની સૂચના મુજબ આયોજન કરવામાં આવેલ છે.